नमस्कार, जामनगरनी नंबर वन न्यूज चैनल जीटीपीएल जामनगर न्यूज में आप सौ दर्शकों नो हार्दिक स्वागत है। हवे जोईए आजना मुख्य समाचार। देशना अर्थतंत्र पर कोरोना की बीजी लहर की गंभीर असरो स्वीकारती आरबीआई। धोरण 10 की बोर्ड परीक्षा रद्द करवा वड़ी अदालत में पहुंचत वाली मंडल। जामनगर में रिलायंस निर्मित 400 बेड की कोविड हॉस्पिटल लोकार्पण करता मुख्यमंत्री। जामनगर कॉर्पोरेशन की आरोग्य शाखा की खुली पड़ती घोर बेदरकारी। विनामूल्ये अंतिम क्रिया झुंबेश में साथ पुरावता जूनागढ़ भाजपा महानुभावों। आज ब्रेकिंग न्यूज। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો કહેર વ્યાપી રહ્યો છે। અનેક રાજ્યોમાં લોકડાઉન કે લોકડાઉન જેવી સ્થિતિ છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે એક ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે કોરોનાની બીજી લહેર ઇકોનોમી માટે નુકસાનકારક છે અને રિઝર્વ બેંક સમગ્ર સ્થિતિ પર સંપૂર્ણપણે નજર રાખી રહી છે। શક્તિકાંત દાસે કોવિડ સાથે સંકળાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 50,000 કરોડની સસ્તી લોનની વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું છે કે ભારત મજબૂત સુધારા તરફ આગળ વધી રહ્યું હતું। જીડીપીનો વધારો પોઝિટિવ થયો હતો, પરંતુ બીજી લહેર આવી ત્યારબાદ છેલ્લા થોડા સપ્તાહમાં સ્થિતિ ખૂબ બગડી ગઈ છે। રિઝર્વ બેંક સતત સ્થિતિ પર નજર રાખી રહી છે। શક્તિકાંત દાસે જણાવ્યું કે કોવિડ સાથે સંકળાયેલા હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 50,000 કરોડ રૂપિયાની રોકડ વ્યવસ્થા મળશે। તે અંતર્ગત બેંક વેક્સિન ઉત્પાદકો, આયાતકારો, હોસ્પિટલો, પેથોલોજી લેબ વગેરેને લોન આપશે। આ સુવિધા 31 માર્ચ 2022 સુધી અમલી રહેશે। આ લોન રેપોરેટ પર, એટલે કે ખૂબ સસ્તા વ્યાજદર પર હશે। ઉલ્લેખનીય છે કે રેપોરેટ ફક્ત 4% જ છે। ગુજરાતમાં બેકાબુ બનેલા કોરોનાને કારણે ધોરણ 1-9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। ત્યારે ઓલ ગુજરાત વાલી મંડળે ગુજરાત હાઈકોર્ટમાં ધોરણ 10ની પરીક્ષા મોકૂફ રાખી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તેવી પિટિશન દાખલ કરી છે। સાથે જ પિટિશનમાં અન્ય રાજ્યોમાં પણ બોર્ડ પરીક્ષા કેન્સલ થઈ હોવાની રજૂઆત કરવામાં આવી છે। આ પહેલા વાલી મંડળે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો, પરંતુ તેમાં કોઈ નિર્ણય ન લેવાતા આખરે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી છે। આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં વાલી મંડળના પ્રેસિડન્ટ નરેશ શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં ધોરણ 10ના 12ના અંદાજે 13 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ભારતમાં કેટલાય રાજ્યોએ પરીક્ષા સસ્પેન્ડ રાખી છે અથવા તો રદ કરી છે। આ સ્થિતિને જોઈ રાજ્યભરમાંથી વાલીઓએ અમારો સંપર્ક કર્યો અને પરીક્ષા રદ થાય તે માટેની ચર્ચા થઈ છે। રાજ્ય સરકારે આ મુદ્દે કોઈ નિર્ણય ન લેતા હવે અમારે ગુજરાત હાઈકોર્ટના શરણે થવું પડ્યું છે। હવે લઈશું નાનકડું વિરામ। વિરામ બાદ જોશું રિલાયન્સ નિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ અને કોર્પોરેશનના આરોગ્ય તંત્રનો બીમાર વહીવટ। જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। આ વૈશ્વિક મહામારીએ વ્યક્તિને વ્યક્તિથી દૂર કર્યો છે। આવા સમયે આપણા જામનગરના આંગણે ઘરથી દૂર પણ ઘર જેવું વાતાવરણ ધરાવતી શ્રી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલ આશાનું કિરણ બની છે। જી હા, જામનગરમાં સૌ પ્રથમ અને એકમાત્ર 100 બેડની સુવિધા ધરાવતી અદ્યતન કોવિડ હોસ્પિટલ
શ્રી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલ આઈસીયુ અને એચડીયુ વોર્ડમાં હાઈ ફ્લો ઓક્સિજન મશીનની વિશેષ સુવિધા, મૂવેબલ એક્સરે મશીન, સેન્ટ્રલ ઓક્સિજન લાઇન સાથે વેન્ટિલેટર્સ અને સ્મોલ વેન્ટિલેટરની સુવિધા, 5 MD ડોક્ટરની સતત દેખરેખ હેઠળ 10 થી વધુ મેડિકલ ઓફિસર્સ અને 90 થી વધુ નર્સિંગ સ્ટાફ દ્વારા કન્ટિન્યુ મોનિટરિંગ, જનરલ રૂમ, સેમી સ્પેશિયલ રૂમ અને સસ્પેક્ટેડ રૂમની વ્યવસ્થા, વિશાળ રિસેપ્શન અને હેવી જનરેટરની પણ સુવિધા. અહીં છે કોરોનાના કહેરને કંપાવતા કુશળ કારીગરોની ટીમ, શ્રી સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલ, ખંભાળિયા હાઈવે, સિવિલ એરપોર્ટ રોડ, નાઘેડી, જામનગર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો, નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ, કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, શિવમ પ્લાઝા, પટેલ કોલોની, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 63524-55321. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું ગઈકાલે મંગળવારે ગાંધીનગરથી ઈ લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે કોરોનાની બીજી લહેર વધુ વિકરાળ સાબિત થઈ રહી છે તેવા સંજોગોમાં રાજ્ય સરકાર સંક્રમણને રોકવા માટેના તમામ પગલાંઓ લઈ રહી છે. વિજયભાઈ રૂપાણીએ વધુમાં ઉમેર્યું કે કોરોનાના કપરા કાળમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 1000 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું આયોજન કર્યું છે. તે સમગ્ર ગુજરાત માટે આનંદની વાત છે. આગામી સમયમાં 1000 બેડની સંપૂર્ણ ક્ષમતાની ઓક્સિજન સુવિધા સહિતની આ હોસ્પિટલ કાર્યરત થવાથી જામનગર તેમજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર વગેરે જિલ્લાઓના નાગરિકો કોરોના સંક્રમણ માટેની સારવાર સુવિધા
ઘર આંગણે મળતી થશે। આ તકે સાંસદ પૂનમબેન માડમ જામનગર ડેન્ટલ કોલેજ ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રિલાયન્સનો આભાર વ્યક્ત કર્યો હતો। આ તકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેયર બીનાબેન કોઠારી, કલેક્ટર રવિશંકર, મહાનગરપાલિકા કમિશનર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર વિપિન ગર્ગ, એમપી શાહ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ, જીજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારી, ડેન્ટલ કોલેજના ડીન ડોક્ટર નૈના પટેલ, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારિયા, શહેર ભાજપા પ્રમુખ વિમલભાઈ કગથરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કોરોનાની આ બીજી ભયંકર લહેર સામેની એક મજબૂત લડાઈ આપણે સૌ અને તમામ લોકો, સંસ્થાઓ, આપણી વહીવટી પાંખ બધા સાથે મળી અને પેરામેડિક્સ, ડૉક્ટર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ બધા સાથે મળીને જ્યારે લડી રહ્યા હોય ત્યારે એમાં એક મજબૂત ચોગું રિલાયન્સ દ્વારા નવા 1000 બેડની ફેસિલિટી, અત્યારે જેમાં 400 બેડની ફેસિલિટીને આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના હાથે કાર્યરત કરવામાં આવી, એનું હમણાં જ વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ 400 બેડની ફેસિલિટીથી અને ભવિષ્યમાં 1000 બેડ, એ આપણી જીજીની જે આખી વ્યવસ્થા છે એમાં એક 1000 બેડની વધારે આપણી પાસે એક ઉમેરો થશે। રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તમામ એમાં ફેસિલિટી, એટલે કે એમાં ઓક્સિજન, વેન્ટિલેટર્સ, દવાઓ, આ બધી જ સુવિધાઓ એને પણ એમણે હાયર કરેલી છે અને મને ખાતરી છે કે 1000 બેડની ફેસિલિટીથી અને લોકોને સારી અને વધારે એક આપણે સમગ્ર સૌરાષ્ટ્રના વધુ દર્દીઓ લઈ શકીએ એ પ્રકારની વ્યવસ્થા મળશે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે હંમેશા જામનગર અને દ્વારકાના નાગરિકો સાથે એક પરિવારના સભ્ય તરીકે સભ્યની જેમ હંમેશા મજબૂતીથી ઊભી છે, ફરીથી એક વખત અત્યારે સમયની તાતી જરૂરિયાત જે છે એને સમય સમજી, સમય પારખી અને માનનીય પ્રધાનમંત્રીશ્રી એમને જેવું કીધું કે DRDOની જેમ આપે પણ 1000 બેડની સુવિધા જામનગરમાં ઊભી કરવી જોઈએ તાત્કાલિક, અને માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે પણ એમના MD શ્રી મુકેશભાઈ અંબાણીએ વાતચીત કરી અને તાત્કાલિક આ સુવિધા જે ઊભી કરી છે, મને ખાતરી છે કે પૂરેપૂરી વધુ સારવાર લોકોને મળશે, વધુ પેશન્ટ્સને પણ સારી સારવાર આપણે આપી શકશું। રિલાયન્સનો સમગ્ર પરિવાર, શ્રી પરિમલભાઈ નથવાણી, શ્રી ધનરાજભાઈ નથવાણી, એમાં રિલાયન્સ ફાઉન્ડેશનના શ્રીમતી નીતાબેન અંબાણીનો પણ આ તકે હું ખાસ આભાર માનું છું કે જામનગર માટે આપણે જ્યારે જ્યારે મદદ માંગી હોય ત્યારે તેઓ ચોક્કસપણે ઊભા છે। જામનગરમાં છેલ્લા 13 મહિનાથી કોરોના મહામારી નગરજનોને પરેશાન કરી રહી છે। હજારો લોકો કોરોનાગ્રસ્ત બન્યા છે અને સેંકડો લોકોના મૃત્યુ પણ થયા છે। જામનગર શહેરમાં આ બીમારી સામે નગરજનોને રક્ષણ આપવાની જવાબદારી મહાનગરપાલિકાના આરોગ્ય શાખાની છે, પરંતુ કોર્પોરેશનની આરોગ્ય શાખા ખુદ વહીવટી દ્રષ્ટિએ બીમાર હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે। આ શાખા દ્વારા સંચાલિત 12 આરોગ્ય કેન્દ્રો અને 7 ધન્વંતરી રથોમાં અંદાજે 1000 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે। આ બધા કર્મચારીઓની વેતન સહિતની સુવિધાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં નગરજનોને પૂરતી આરોગ્ય સેવાઓ મળી રહી નથી। આરોગ્ય શાખા પાસે માસ્ક, ગ્લોવ્સ, હેન્ડ સેનિટાઈઝર, PPE કિટ, થર્મલ ગન તથા પલ્સ ઓક્સિમીટર ઉપરાંત રેપિડ એન્ટીજન કોરોના ટેસ્ટ માટેની કિટ સહિતની સેંકડો ચીજો અમદાવાદના નરોડા વેરહાઉસ ખાતેથી આવતી હોય છે। આ બધી ચીજો પાછળ સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે, પરંતુ આ બધી ઉપયોગી ચીજો લોકો સુધી પહોંચાડવા માટે તેમજ લોકોની આરોગ્ય સેવામાં ઉપયોગમાં લેવાની બાબતમાં આરોગ્ય શાખા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી રહી નથી, એવું GTPL જામનગર ન્યૂઝની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે। ખાસ કરીને રેપિડ એન્ટીજન કિટના આવક જાવક અને વપરાશની બાબતમાં ઘણી અનિયમિતતાઓ હોવાનું જાણવા મળે છે। આ કિટની સ્ટોક વગેરેની પરિસ્થિતિ અંગે જે રજિસ્ટરો મેન્ટેન કરવાના હોય છે તે પણ યોગ્ય રીતે થતા નથી અને અંદરના કેટલાક કર્મચારીઓ દ્વારા આ કિટ સહિતની ઘણી ચીજોની અયોગ્ય રીતે લેતી દેતી થતી હોવાનું કહેવાય છે। નવાઈની વાત એ છે કે આ બધી કિંમતી ચીજોની અમદાવાદથી થતી આવક, જામનગરમાં થતો વપરાશ અને આ બધી ચીજોના સ્ટોક અંગેની વ્યવસ્થાઓ કોર્પોરેશનની આરોગ્ય શાખાએ જોવાની હોય છે, પરંતુ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ડૉક્ટર રુજુતા જોશી, આરોગ્ય અધિકારી અને સ્ટોરરૂમના ઇન્ચાર્જ ડૉક્ટર પંચાલ વગેરે દ્વારા આ બધી જરૂરી બાબતોની ખાસ કોઈ ચિંતા કરવામાં આવતી હોય તેવું જોવા મળતું નથી। GTPL જામનગર ન્યૂઝ દ્વારા આ અંગે ડોક્ટર પંચાલ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી। આ વાતચીતમાં જાણવા મળ્યું હતું કે સમગ્ર સ્ટોક અંગે આરોગ્ય શાખામાં લશ્કર ક્યાં લડી રહ્યું છે તે અંગે આ લશ્કરના સેનાપતિ એવા ડોક્ટર પંચાલને કશી જ જાણકારી નથી। આખો વિષય ખૂબ જ ગંભીર પ્રકારની બેદરકારી કહી શકાય
તેવો વિષય છે. આ ઉપરાંત આરોગ્ય શાખાના આ બધી ચીજોના સ્ટોકની જાળવણી માટેના ખાસ અધિકારી સેજલબેન પટેલ પોતાની ફરજો અંગે યોગ્ય દરકાર ન ધરાવતા હોવાનું તેમજ કચેરી ખાતે સવારના સમયે મોટા ભાગે અનિયમિત હોવાનું જીટીપીએલ જામનગર ન્યૂઝના ધ્યાનમાં આવ્યું છે. હાલની કોરોના મહામારીની સ્થિતિમાં અધિકારીઓની આ પ્રકારની વર્તણૂક ખૂબ જ ગંભીર વિષય હોવાથી આ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા ઉપરી અધિકારીઓનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. આરોગ્ય શાખાના આ બધી ચીજવસ્તુઓના સ્ટોરરૂમ ખાતે બિનજરૂરી લોકોની અવરજવર અને વિવિધ ચીજોની લેતી દેતી વગેરે બાબતોમાં આરોગ્ય શાખાના અધિકારીઓ દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવતી ન હોવાનું જાણવા મળ્યું છે. આ સ્થળે બિનજરૂરી અને બહારના કેટલાક લોકો પડિયા પાથરિયા રહેતા હોવાનું પણ જાણવા મળે છે. ડેપ્યુટી કમિશનર અથવા કમિશનર તેમજ પદાધિકારીઓએ આ પ્રકારની બાબતો અંગે અંગત ધ્યાન આપવું જોઈએ એવી લાગણી સંબંધિત લોકોમાં તથા કેટલાક કર્મચારીઓમાં પણ જોવા મળી રહી છે. હવે લેશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગરના સ્મશાન અંગે વિશેષ રિપોર્ટ તથા સરપંચો અને શિક્ષકોની રજૂઆત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. સંતાન ઉપચાર કેન્દ્ર જામનગર, સ્ત્રીઓ તથા પુરુષોના વંધ્યત્વની સફળ આયુર્વેદિક સારવાર. પુરુષોમાં ઓલિગોસ્પર્મિયા, નેક્રોસ્પર્મિયા તથા એઝોસ્પર્મિયા, સ્ત્રીઓમાં પીસીઓડી, એન્ડોમેટ્રાઇટિસ, સેકન્ડરી એમેનોરિયા તથા નળી બંધ હોવાની સારવાર. ડોક્ટર મિસિસ હરિકૃષ્ણાબેન ભટ્ટ, એમડી આયુર્વેદ. મોબાઈલ નંબર 9426966037. ઈમેલ ayufert@gmail.com. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત સ્મશાનમાં કેટલી સુંદર વ્યવસ્થા છે અને એ સ્મશાનનું સુંદર રીતે સંચાલન કરવામાં આવે છે, આ બધી બાબતો અંગે ગઈકાલે મંગળવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના આપ સૌ દર્શકો સમક્ષ સમાચારમાં વિસ્તૃત પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢના પ્રથમ મેયર અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય તથા સમગ્ર સોરઠમાં લોકસેવક તરીકેની નામના ધરાવતા મહેન્દ્રભાઈ મસરુ સાથેની મુલાકાત પણ આપ સૌ દર્શકોએ ગઈકાલના સમાચારમાં નિહાળી હતી. આજે બુધવારે જૂનાગઢના મહાનગરપાલિકા સંચાલિત અને વિનામૂલ્યે અંતિમ સંસ્કારની વ્યવસ્થા ધરાવતા જૂનાગઢના સ્મશાન વિશે તેમજ જામનગરમાં આદર્શ સ્મશાનગૃહ ખાતે અંતિમ સંસ્કાર માટે લેવામાં આવતા ચાર્જ અંગે જૂનાગઢના સેવાભાવી મેયર ધીરુભાઈ ગોહેલ તથા જૂનાગઢ ભાજપાના અગ્રણી અને દ્વારકા ભાજપાના પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી તેમજ જૂનાગઢ ભાજપાના નગરસેવક અને અગ્રણી બિઝનેસમેન સંજયભાઈ કોરોડિયા સાથેની મુલાકાતો આપ સૌ દર્શકો અત્રે નિહાળી શકશો. જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા જામનગરના સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લેવામાં આવતા ચાર્જના વિરોધમાં તેમજ અંતિમ સંસ્કારની પ્રક્રિયા વિનામૂલ્ય હોવી જોઈએ એ પ્રકારની ઝુંબેશ ઘણા સમયથી ચલાવવામાં આવે છે. આ ઝુંબેશના ભાગરૂપે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા તાજેતરમાં જૂનાગઢના પ્રવાસ વખતે જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓની વિશેષ મુલાકાતો લેવામાં આવી હતી. આ તમામ અગ્રણીઓનો સૂર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝની આ ઝુંબેશને સમર્થન આપે છે અને જૂનાગઢની માફક જામનગર ખાતે પણ અંતિમ સંસ્કારની પ્રક્રિયા સૌ નગરજનો માટે વિનામૂલ્ય હોવી જોઈએ તે બાબત અંગે આ સૌ મહાનુભાવોએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા છે. આ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજે અમે લોકો જૂનાગઢના પ્રવાસ ઉપર છીએ અને ખાસ કરીને સ્મશાનગૃહની એક સ્ટોરી અમે બનાવવા આવ્યા છે. સ્મશાનગૃહ જૂનાગઢનું જે સ્મશાનગૃહ છે એ વિનામૂલ્યે કામ કરે છે, કોઈ જાતનો એક રૂપિયાનો ચાર્જ નથી થતો. પણ વાત એ છે કે મહાનગરપાલિકા સંચાલિત છે અને જૂનાગઢના જે મેયર છે ધીરુભાઈ ગોહેલ
કે જે વર્ષોથી સમાજસેવા સાથે જોડાયેલા છે. પહેલાં તો શરૂઆતમાં એ ચૂંટણી જીતી ગયા અને કોર્પોરેટર તરીકે આવ્યા ત્યારે પહેલી વાત એને જે ડિક્લેર એ કર્યું કે ભાઈ મારે જે મહાનગરપાલિકાની અંદર જે પગાર લેવાનો હોય છે 10,000 રૂપિયા જેવો પગાર મળે છે કોર્પોરેટર બધા કોર્પોરેટરને, તો એ પગાર પણ નથી જોતો એવું એમને સરકારશ્રીને લખીને આપી દીધું કે ભાઈ અમારે પગાર લેવાનું થતું નથી અને પગાર મારા ખાતામાં જમા પણ કરવાનો રહેતો નથી. એટલે આ રીતે પૂરી નિષ્ઠાપૂર્વક અને મહાનગરપાલિકાનું પાણી પણ ન પીવું એનો સ્વભાવ છે અને આજે અમે લોકો એને મળવા આવ્યા છે. તો આપણે ધીરુભાઈ ગોહિલ પૂછશું કે સાહેબ અહીંયા જે સ્મશાન ગૃહ છે એમાં મહાનગરપાલિકા કઈ કઈ વ્યવસ્થા ઊભી કરી છે? જૂનાગઢ મહાનગરપાલિકા તરફ એનું સંચાલન મહાનગરપાલિકા કરે છે. આજથી 8-10 વર્ષ પહેલા પાઠક સાહેબ જ્યારે કમિશનર વહીવટદાર અને કલેક્ટર હતા ત્યારે એણે સ્વામિનારાયણ મંદિરને વિનંતી કરી કે અમને તમે બિલ્ડિંગ બનાવી આપો ઇલેક્ટ્રિક ભઠ્ઠી માટે, અને અમે ત્યારે હું ટ્રસ્ટી હતો મંદિરમાં, અને તે વખતે 38 લાખ રૂપિયાના ખર્ચે અમે સ્મશાનની અંદર સ્વામિનારાયણ મંદિરે એવડું બિલ્ડિંગ ઊભું કર્યું કે એક સાથે 3 ઇલેક્ટ્રિક ભઠ્ઠી થાય, અને અત્યારે એમાં 2 ભઠ્ઠી અત્યારે બેસાડી છે, હજી 1 ભઠ્ઠીની ઇલેક્ટ્રિક ભઠ્ઠીની જગ્યા છે. એટલે મંદિરે પણ એ વખતે પાઠક સાહેબની જે નિષ્ઠા હતી એમાં એણે બળ આપ્યું. આજે સંચાલન કોર્પોરેશન કરે છે. જૂનાગઢમાં જે ડેડ બોડી આવે છે એની પાસેથી કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી, એને ઇલેક્ટ્રિક ભઠ્ઠી હોય તો એમાં, અને કોઈને લાકડામાં એનો અગ્નિદાસ આપવો હોય તો પણ એ આપી શકે, પણ કોઈ ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી. 24 કલાક સ્મશાન ચાલુ છે, 3 પાળીમાં માણસો કામ કરે છે, અને માણસો પોતાનું જે સ્વજન ગુમાવ્યું હોય અને જે રીતે એને અગ્નિદાહ આપે છે અગ્નિ સંસ્કાર કરે એવી રીતે અમારો સ્ટાફ છે એ એવા ભાવથી એનો અગ્નિ સંસ્કાર કરે છે. 4 ઇલેક્ટ્રિક ભઠ્ઠી છે, એમાંથી 1 અમે રિઝર્વમાં રાખી છે અને 3 ઇલેક્ટ્રિક ભઠ્ઠી અત્યારે ચાલુ છે. ત્યારે લાકડાની ભઠ્ઠી 6 હતી, કોરોનાને કારણે હમણાં 2 બીજી વધારી અને 8 ભઠ્ઠી કરી છે. એવરેજ ડેડ બોડીની સંખ્યા 40-45 જૂનાગઢમાં હોય છે, 50 સુધી પહોંચી જાય છે એવરેજ. હું આમ એ તો અત્યારે સાહેબ કોવિડનો પીરિયડ છે એટલા માટે, બાકી તો એટલું બધું નથી, 20 તો ખરી, કારણ કે આજુબાજુના જે 20 કિલોમીટર જૂનાગઢની સરાઉન્ડિંગ દામોદર કુંડ હોવાને કારણે બધા આવે છે, એટલે એને હિસાબે. અને સ્વૈચ્છિક સંસ્થા એ પણ ક્યાંક લાકડા કઈ સંસ્થામાંથી કપાતા હોય તો એ મોકલે છે, કોઈ અનુદાન કોઈ પાસેથી લેવામાં આવતું નથી. અને લાકડા કાપવાનું મશીન છે, લાકડા ફાડવાનું મશીન છે, પછી બેન્ચો ડાઘુઓને બેસવા માટેની સુંદર વ્યવસ્થા છે, પ્રાર્થના હોલ છે, સત્સંગ હોલ છે. સૌ વાહિનીઓ અમારી પાસે 2 હતી, 1 હમણાં અમે નવી લીધી, એવી રીતે એમ્બ્યુલન્સ પણ 2 હતી, 2 નવી લીધી, એટલે એમાં કોઈને વેઇટિંગ ન થવું પડે. અને આજે 8-4-12 અમારી પાસે લાકડા અને 2ની ઇલેક્ટ્રિક હોય તો પછી બહુ લાઇનમાં ડેડ બોડી રહેતી નથી. અને પૂરેપૂરું કોર્પોરેશન ખર્ચ ભોગવે છે, સાફ સફાઈ પણ એટલી સુંદર થાય છે, કોઈ ફરિયાદ સ્મશાનમાંથી આવતી નથી. એના ઉપરાંત તાત્કાલિક મરણનો દાખલો પણ અમારો અહીંનો સ્ટાફ છે કોર્પોરેશનમાં બેઠા બેઠા એ આપી દેશે, અને એના માટે એ સ્ટાફને હું જેટલો ધન્યવાદ આપું એટલા ઓછા છે. ત્યાં સ્મશાનમાં પણ જે અત્યારે સેવા કરે છે એ ગમે એટલા રૂપિયા દેતા પણ ન કરે એવી રીતે પોતાના માનની સેવા કરે. સાહેબ એ ત્યાં અમે લોકો ગયા સ્મશાન ગૃહે જઈને આવ્યા છે અમે લોકો, અને ત્યાં સારી ફેસિલિટી છે, સારી વ્યવસ્થા છે, બેડ તમે જેમ કે અમે સારી છે, પાણીની પીવા પાણીની વ્યવસ્થા પણ સારી છે, બધી વસ્તુ, ખાસ કરીને મંદિરો જે છે એ મંદિરોમાં પણ પાઠ પૂજા સારી થાય છે એ પણ અમે જોયું છે, એટલે બધી રીતે ત્યાં એ પોઝિટિવ વાત છે. અને ચોખ્ખાઈ એવી છે, ખાસ કરીને એન્ટ્રી ગેટ છે સારું છે, કે એવી પવિત્ર જગ્યા બનાવી છે સ્મશાન ગૃહ જૂનાગઢનું કે લોકોને 1-2 કલાક હલવાનું મન ન થાય, બહાર નીકળવાની ઈચ્છા ન થાય એ ટાઈપનું પવિત્ર એક સ્થાન બનાવવામાં આવ્યું છે. પણ વસ્તુ એ છે કે જામનગરનું જે સ્મશાન ગૃહ છે એક પ્રાઇવેટ ટ્રસ્ટ ચલાવે છે અને એ ત્યાં 1600-1800 રૂપિયાનું એક પાર્ટીને બિલ આપે છે, એટલે એ વાતને અમે લોકોમાં જાગૃતિ આવે કે જૂનાગઢનું સ્મશાન ગૃહ જો ફ્રી ઓફ ચાલી શકતું હોય, મહાનગરપાલિકા ચલાવી શકતું હોય, તો જૂનાગઢ જામનગરનું કેમ ન ચાલી શકે. એટલે અમે એ વાત લઈને આવ્યા છે કે તમે ભારતીય જનતા પાર્ટીમાંથી છો અને જામનગરનું જે મહાનગરપાલિકા છે એ પણ ભારતીય જનતા પાર્ટી સંચાલિત છે, ભારતીય જનતા પાર્ટીની જ્યાં મોટી મેજોરિટી આવી છે, તો એ વાત લઈને આવ્યા છે સાહેબ એ બાબતે ખાસ કરીને શું કહેવું છે? આજે જેનું સ્વજન ગુજરી ગયું હોય એ પૈસા 1500-2000 હોય કે જે હોય એ ભોગવી પહોંચી શકે નહીં એવા પણ હોય છે, અને આમાં તો
તમને દાન આપવાવાળા પુષ્કળ હોય છે, પણ ખરેખર સંસ્થા કરતાં હું તો એમ માનું છું કે હું નગરપાલિકા ચલાવું છું એટલે મહાનગરપાલિકા સંચાલન કરે એ જ વધુ સારું. સરકાર પૈસા પણ આપે છે, ગ્રાન્ટ પણ આપે છે, બજેટમાં પૂરી જોગવાઈ છે, લોકો ટેક્સ ભરે છે, તો એવી એને સગવડતા આપવી જોઈએ. સાહેબ, મ્યુનિસિપાલિટી એક્ટની જોગવાઈ છે કે કોઈ પણ વસ્તુ એક્સપાયર થાય છે સિટીની અંદર, પછી એમાં કોઈ પશુ આવી જાય, પક્ષી આવી જાય, માનવ આવી જાય, કોઈ પણ આવે છે, એનો મૃતદેહનો નિકાલ કરવો એ મ્યુનિસિપાલિટી એક્ટની જોગવાઈમાં આવે જ છે, આ ફરજિયાતના ભાગરૂપે આવે. પણ કમનસીબી છે કે જામનગરનું જે સ્મશાન ગૃહ છે એ પ્રાઇવેટ ટ્રસ્ટ ચલાવે છે એટલે મહાનગરપાલિકા રસ નથી લેતું. દાખલા તરીકે રાજકોટની વાત કરું તો રાજકોટમાં હું સ્મશાનમાં ઘણા વખત હું ગયો છું, ડાગુ તરીકે પણ ગયો છું. ત્યાં ગુણુભાઈ ડેલીવાળાના અધ્યક્ષ સ્થાન નીચે ઘણી સંસ્થાઓ કોર્પોરેશન એને સોંપી છે, એવી રીતે સ્મશાન પણ ત્યાં સોંપ્યું છે. ત્યાં પણ મૂર્તિઓ ધાર્મિક બધું બેસાડ્યું છે, વાતાવરણ ત્યાં પણ સારું છે. ત્યાં એક રૂપિયો પણ ડાગુ પાસેથી લેવામાં આવતો નથી એવો મને ખ્યાલ છે. એટલે મહાનગરપાલિકા સંચાલિત છે, ત્યાં નહીં, સંસ્થાને આપ્યું છે, છતાં પણ એક રૂપિયો એ લોકો એ ટ્રસ્ટ લેતું નથી. અને કોર્પોરેશન એમાં પણ જરૂર હોય તો કોર્પોરેશન અમુક સુવિધા તો કોર્પોરેશન આપે ને, પગાર છે દાખલાથી કોર્પોરેશન ઉપાડી લે, પછી ખર્ચો ક્યાં આપી જવાનો? એટલે ઇલેક્ટ્રિકનું બિલ છે, ઇલેક્ટ્રિકનું બિલ આપી દે. હા, એટલે એ કોર્પોરેશને પણ થોડોક એમાં હિસ્સો આપવો પડે તો આપીને, પણ ડાગો પાસેથી પૈસા સ્વેચ્છાએ આપે તો જુદી વાત છે, પણ કોઈ ચાર્જ વસૂલ ન કરવો જોઈએ એવું મારું માનવું છે. ત્યાં સાહેબ જામનગરની અંદર ગેસની ભઠ્ઠી પણ છે એક, તો એની અંદર ગુજરાત ગેસ કંપની જે છે એને સાહેબ ટોટલી ફ્રી દેવાની વાત કરી છે કે ભાઈ એક રૂપિયાનો અમે લોકો અહીંયા જામનગરની અંદર બે ગેસની ભઠ્ઠી છે, બે સ્મશાન ગૃહ છે, તો એની અંદર પણ એને સારી વ્યવસ્થા કરી છે કે ભાઈ અમે લોકો એક રૂપિયાનું બિલ નહીં મૂકીએ, ટોટલી ફ્રી. એટલે આવી એક તો પછી ખર્ચો સારો લાગે છે. બરાબર, એટલે એમાં કરકસરથી કરે અને ઘટે એટલા પૈસા કોર્પોરેશન પાસેથી લઈ લે, પણ પારદર્શક હોય તો ને. પેલી તો વાત છે સાહેબ, તમે ટ્રસ્ટ ચલાવો છો, પારદર્શકતા હોવી જોઈએ તો તમે નગરપાલિકા તમારો પર વિશ્વાસ કરે ને. અને આની અંદર તો પારદર્શક, આ તો એક મૃત્યુની ઉપરનો આ વિષય છે, આમાં તો કોઈ પણ મને નજર ન નાખવી જોઈએ અને નજર નાખે જ નહીં. આ મરદા ઉપરનો આ વહીવટ છે એટલે એની પાસેથી પૈસા વસૂલ ન કરવા, કોઈ ચાર્જ ન કરવો હું માનું છું અંગત રીતે. આ રીતે જૂનાગઢ છે એ સમગ્ર સૌરાષ્ટ્ર માટે પ્રેરણાદાયી બન્યું છે, ખાસ કરીને જે આ સ્મશાન ગૃહની વાત છે ને, ખાસ કરીને ધીરુભાઈ ગોહેલ, મહેન્દ્રભાઈ મસરુ જેવા લોકો, નિષ્ઠાવાન લોકો અહીંયા સેવા કરે છે, લોકોની સેવા કરે છે, રાતે 12 વાગ્યાનો હોકારો છે. એટલે અહીંના લોકો ખાસ કરીને જે જાહેર જીવનમાં જે લોકો વર્કઆઉટ કરે છે, પોલિટિશિયન મેમ્બરો છે જામનગરના, એ લોકોએ જૂનાગઢની પ્રેરણા લેવી જોઈએ, જૂનાગઢમાં કંઈક શીખવું જોઈએ. અને ખાસ કરીને મેં કીધું મહેન્દ્રભાઈ મસરુ પણ કોર્પોરેટર પણ છે અત્યારે, પણ એક રૂપિયાનો પગાર પણ નથી લેતા, કારણ કે 10,000 જેવો એવો પગાર આપતા હોય છતાં પણ નથી લેતા. વિરોધ પક્ષના નેતા તરીકે છેલ્લા ને આજથી નહીં 53 વર્ષથી આ વ્યક્તિ સેવા કરે છે ને 6-6 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે, છતાં પણ એક રૂપિયો ધારાસભામાં પણ સેલેરી બહુ મોટી મળતી હોય, છતાં પણ કોઈ જાતની વાતમાં પડ્યા વગર, કોઈ જાતના પૈસાના પ્રભાવમાં આવ્યા વગર, માત્ર લોકોની સેવા કરવી, માનવ સેવા એ જ પ્રભુ સેવા એવા ધ્યેય સાથે એ લોકો જીવે છે. અને ખાસ કરીને ધીરુભાઈ છે એ અત્યારે તો સિનિયર સિટીઝન છે, પણ વાત એ છે એ મોટા બિલ્ડર પણ છે, છતાં એમના બીજી પેઢી એમના વિવેકભાઈ જે ગોહેલ છે એમને આ બધો બિઝનેસ સંભાળી લીધો છે. એટલે માત્ર પોતે ધીરુભાઈ ગોહેલ છે એ કોર્પોરેટર તરીકે ચૂંટાઈ ગયા, પછી મેયર તરીકે ચૂંટાઈ ગયા, અને ભારતીય જનતા પાર્ટીને એક આખા જૂનાગઢની અંદર 7 લાખ જેવી મોટી વસ્તી છે એમાં ધીરુભાઈ ગોહેલનું નામ જ એક જ એમને ધ્યાન ઉપર આવ્યું કે ભાઈ ધીરુભાઈને જો અહીં બેહાડશું તો એક પ્રમાણિક માણસ તરીકે છે. અને એમાંથી એ 60માંથી 54 સીટ જીતીને આવ્યા છે, એટલે એ જૂનાગઢની અંદર કેટલી આબરૂ હશે એ આપ લોકોએ નક્કી કરવાનું રહેશે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે. આજે અમે લોકો જૂનાગઢના પ્રવાસ ઉપર છે, ખાસ કરીને સ્મશાન ગૃહની જે વાત છે, સ્મશાન ગૃહ બાબતે જામનગરની અંદર જે પ્રમાણે પેમેન્ટ લેવામાં આવે છે, પણ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે સંચાલિત છે જૂનાગઢનું સ્મશાન ગૃહ, ત્યાં કોઈ જાતની પેમેન્ટની વાળી વાત નથી. ખાસ કરીને જે આ પૈસા ન લેવા એમાં સિંહફાળ હોય તો પ્રદીપભાઈ ખીમાણી કે જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના મુખ્ય આગેવાન પણ છે અને પ્રદેશ કારોબારીના સભ્ય પણ છે, અને ખાસ કરીને દ્વારકાના જિલ્લાના પ્રભારી ભારતીય જનતા પાર્ટી તરફથી એને મૂકવામાં આવ્યો છે, અને ખાસ કરીને નગરપાલિકા સેલ, પ્રદેશ નગરપાલિકા સેલ જે છે એના કન્વીનર પણ છે, એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર મોટો હોદ્દો પણ ધરાવે છે. અને જૂનાગઢની અંદર જ્યાં ત્યાં નાની મોટી સામાજિક સેવા લેવલે પણ એનું બહુ મોટું નામ છે, સરસ્વતી સ્કૂલના મુખ્ય સંચાલક પણ છે, અને 5 વિષયની અંદર એમકોમ કરેલા પ્રદીપભાઈ ખીમાણી છે. તો આપણે એમને પૂછશું, અને જે તે સમયે પૈસા ન લેવા એવો નિર્ણય લેવામાં પણ પ્રદીપભાઈ ખીમાણીનો સિંહ ફાળો છે, તો આપણે એમને પૂછશું કે સાહેબ અહીંયા જૂનાગઢની અંદર જે વ્યવસ્થા છે સ્મશાન ગૃહની એ કઈ ટાઈપની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? જૂનાગઢમાં મહાનગર સેવા સદન દ્વારા ખૂબ સારી રીતે અત્યારે સોનાપુરની વ્યવસ્થા ચાલી રહી છે.
અને અત્યારે મીડિયામાં અને સોશિયલ મીડિયામાં આ ડેડ બોડીને એમાં વેઇટિંગ ને ખૂબ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, ત્યારે અહીંયા મહાનગર સેવા સદન દ્વારા અને અમારી પાર્ટીના ચૂંટાયેલા લોકો દ્વારા ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. 45 જેટલા કર્મચારીઓ અત્યારે ડ્યુટી ઉપર 8-8 કલાકમાં 15-15ની ડ્યુટી છે. સ્વચ્છતા પણ ખૂબ સારી છે અને અહીંયા લાકડા પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, એટલે કોઈને કોઈ મુશ્કેલી નથી. અને બહુ મહત્ત્વની વાત જે તમે હમણાં કીધી તે કે અહીંયા કોઈ પણ પ્રકારનો ડેડ બોડીને અંતિમ ક્રિયા માટેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. દેટ ઇઝ 100% ફ્રી, એટલે ખૂબ સારી વ્યવસ્થા અને છતાં પણ ફ્રી ઓફ ચાર્જ અત્યારે જૂનાગઢમાં કામ ચાલી રહ્યું છે. ત્યારે હું આ કામગીરી સાથે જોડાયેલા, દુઃખદ કામગીરી છે પણ એમની સાથે જોડાયેલા તમામને વંદન કરું છું અને એમની ઈશ્વર કોરોનાથી રક્ષા કરે તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. સાહેબ, આજે તમારે વિઝિટ લેવાનું કારણ એક જ છે કે જામનગર અમારી આ ચેનલ છે, જામનગરની અંદર લોકપ્રિય છે, લોકો સારી રીતે જોવે છે, એટલે અમે આજે જૂનાગઢનો પ્રવાસ કરવાનું કારણ એક જ છે કે જામનગરની જે સ્મશાન ગૃહ ચાલે છે એ પ્રાઇવેટ ટ્રસ્ટ દ્વારા ચાલે છે અને ત્યાં 1600 થી 1800 રૂપિયાનું બિલ આપવામાં આવે છે. એની સામે અમારે થોડીક વાત બની છે, લોકોનો પણ ભારે વિરોધ છે. આવા સમયમાં આ જૂનાગઢની વિઝિટમાં અમે લોકો આવ્યા છે. જામનગરમાં કેટલો ચાર્જ લેવાય છે અને શું છે તો મને ખબર નથી. ના સાહેબ, 1600 થી 1800 રેકોર્ડ ઉપર બિલ આપે છે. પણ તમે જે કહો છો કે ભાઈ 1600 થી 1800 રૂપિયા ચાર્જ લેવાય છે, તો એ જે સ્વૈચ્છિક સંસ્થા અને કોર્પોરેશન તરફથી સંચાલન સોંપવામાં આવ્યું હશે. ના નથી આપ્યું સાહેબ, પોતે ટ્રસ્ટ પોતે ચલાવે છે, ટ્રસ્ટ પોતે પ્રાઇવેટ ચલાવતું હશે. એમાં મહાનગરપાલિકા ક્યાંય દખલગીરી જોવા નથી મળતી. નહીં, એટલે મને ખબર નથી કોની માલિકી તમારી. નહીં, મને બધી ખ્યાલ, હું જાણકાર પત્રકાર છું એટલે તમને આ બધી વાત કરું છું, હું જાહેરમાં વાત કરું છું. આ બધી કોની માલિકીનું છે એ ખબર નથી, પણ જો એ મહાનગરપાલિકાનું, હું બે વાત કહું છું, મહાનગરપાલિકાનું હોય અને ટ્રસ્ટને કે કોઈને ચલાવવા સોંપવું એનજીઓને. ના, એવું નથી સાહેબ, રાજાશાહી વખતનું છે, પ્રાઇવેટ પ્રોપર્ટી છે. પ્રાઇવેટ પ્રોપર્ટીમાં જો સેવા થાય તો વધારે સારું છે અને કોઈ ચાર્જ ન લેવો જોઈએ, કારણ કે આ એક એવી પ્રવૃત્તિ છે કે જે પ્રવૃત્તિની અંદર માણસ જ્યારે મરી જાય ત્યારે એને સ્મશાને લઈ જવો પડે છે, ત્યારે એની સેવા પૂરી સંપૂર્ણપણે ફ્રી ઓફ ચાર્જ જોઈએ જરૂરી છે. અહીંયા તો અસ્થિ બેંક પણ છે અને દર વર્ષે સર્વોદય બ્લડ બેંક દ્વારા અસ્થિનું વિસર્જન પણ હરિદ્વારમાં કરવામાં આવે છે. એટલે સાહેબ, એ લોકોની જે વાત છે એમાં એ લોકોએ ધારો કે પ્રાઇવેટ ટ્રસ્ટ ચલાવે છે, ધારો કે પૈસા નહીં પહોંચી શકતા હોય, ડોનેશનની વાત કરે તો ડોનેશન પણ લે છે, પણ તો એને કઈ રીતે આ બધી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ? ધારો કે તમારા સિનિયર તરીકે, આગેવાન તરીકે તમે આ માર્ગદર્શન કઈ રીતે આપશો? હવે દરેક ગામની પોતાની, દરેક એનજીઓની અને ટ્રસ્ટની પોતાની વ્યવસ્થાઓ હોય છે, ત્યાં કયું ટ્રસ્ટ છે, કેવી રીતે ચલાવે છે મારા ધ્યાનમાં નથી, પણ હું તમામને વિનંતી કરીશ કે આ પ્રકારની પ્રવૃત્તિ ફ્રી ઓફ ચાર્જ હોવી જોઈએ. એટલે આ રીતે પ્રદીપભાઈ ખીમાણીજી છે, જાગૃત છે અને ભારતીય જનતા પાર્ટીમાં મોટું મોટું નામ ધરાવે છે, એટલે અમે લોકો એના વિચારો જાણવાનો પ્રયત્ન કર્યો. પણ લગભગ ગુજરાતની અંદર, રાજકોટ સહિતની અંદર ફ્રી એટની અંદર આ બધી વ્યવસ્થા જોવા મળે છે, તો જામનગરમાં કેમ નહીં એવી લોકોમાં પણ આ સવાલ ઉઠવા પામે છે. એટલે અમારી જીટીપીએલ જામનગર ન્યૂઝની એક જ વિનંતી છે કે જે લોકો ટ્રસ્ટ ચલાવે છે એને જો એનાથી પોતા પૈસાની ફંડની વ્યવસ્થા ન થતી હોય તો મહાનગરપાલિકાનો સપોર્ટ લેવો જોઈએ. મહાનગરપાલિકા ખુલ્લા દિલથી વાત કરવી જોઈએ કે ભાઈ અમે લોકો પૈસામાં નથી પહોંચી શકતા, તો લોકો પાસે વિના મૂલ્યે વર્કઆઉટ કરવું એ જરૂરી છે. આજે અમે લોકો જૂનાગઢના પ્રવાસ ઉપર છીએ અને ત્યાંના આગેવાનોને અમે લોકો મળીએ છીએ અને ખાસ કરીને અમે સ્મશાન ગૃહ જે છે જામનગરનું, એ લોકો જે પેમેન્ટ લે છે એના વિરોધમાં, એટલે કે જૂનાગઢના લોકોમાંથી ઘણું શીખવા જેવું છે. એક સેવાભાવનો ભાવ પણ જોડાયેલો છે, અહીંના જે આગેવાનો છે એને પણ એક પોતાનો અંદરનો ભાવ જોડાઈ જાય એ ટાઈપની એક વ્યવસ્થા છે અહીંયા જોવા મળી છે. એટલે આપણા અહીંના જે આગેવાન છે, કડવા પાટીદાર સમાજના મુખ્ય આગેવાન છે એવા સંજયભાઈ કોરડિયા, કે જે ભારતીય જનતા પાર્ટીના ઓલરેડી કોર્પોરેટર તો છે જ, પણ આમ સમાજમાં પણ 24 કલાક જાગતા એવા અને ખાસ કરીને નીડર, લડાયક અને સાચી વાત કરનારા, કે સમાજ માટે કાંઈક દેવું છે એવી શુભ ભાવનાથી, બાકી બિઝનેસની દ્રષ્ટિએ એને કાંઈ ઘટતું નથી, પૂરેપૂરા સુખી સંપન્ન માણસ છે. તો આપણે સંજયભાઈ કોરડિયાને પૂછશું કે સાહેબ, અમારા જામનગરની અંદર ટૂંકમાં દુઃખની વાત એ છે કે આદર્શ સ્મશાન ગૃહ એક આવેલું છે, એમાં 1600 થી 1800 રૂપિયાનું બિલ આપવામાં આવે છે, એ વાત લઈને અમે આવ્યા છીએ. તો અહીંયા જૂનાગઢની સ્મશાન ગૃહની વ્યવસ્થા કેવી જોવા મળે છે? પહેલાં તો આપે જે જીટીપીએલ ન્યૂઝ દ્વારા આ અભિયાન ઉપાડ્યું છે એમને એક તો ધન્યવાદ આપું છું, અને ખાસ કરીને જ્યારે સ્મશાનની વાત હોય તો એક તો એમનો ચાર્જ હોવો જ ન જોઈએ, કારણ કે એ સ્મશાન છે એ દરેક સમાજના દરેક લોકો માટેનું એક અંતિમ સ્થાન છે, અને માણસ જ્યાં આવતો હોય છે ત્યારે એમના ખિસ્સામાં પૈસા પણ ન હોય ક્યારેક, અને ઘણી એ પરિસ્થિતિ ગંભીર હોય છે અને એના પૈસા લેવાની વાત આવે છે
तो त्यां जामनगरनी जे व्यवस्था छे, एक तो मारे जामनगरना मेयर थी लई अने कॉर्पोरेशनना पदाधिकारीओ अने पॉलिटिकल लोको एमने विनंती छे कि आप आ विषयनी अंदर गंभीरताथी चर्चा करी। अने वर्षोथी आ प्रणाली चालती होय तो एवं तो नहीं कि चालती प्रणाली मुजब चालू, एनी अंदर सुधारो करवो जोईए। अने आ तो गरवा गिरनारनी भूमि छे, तपोभूमि भूमि छे, अने अहींनुं स्मशान छे એ તો પવિત્ર ભૂમિ ઉપરનું પવિત્ર સ્મશાન છે કે માણસો અહીંયા મોક્ષ માટે આવતા હોય છે એ ભૂમિ છે। અહીંયા આપણે 45 લોકોનો સ્ટાફ છે કોર્પોરેશન દ્વારા, અંદર સત્સંગ હોલ છે, બેસવાની વ્યવસ્થા છે, ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓ પણ છે અને કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને ખર્ચો થતો હોય છે, પણ ખર્ચ કરવા માટેના પણ ઘણા સ્થળો હોય છે, ખર્ચો ન કરવા માટેના પણ ઘણા સ્થળો હોય છે। એનું સંયુક્ત નિષ્પક્ષ આખું આયોજન કરી અને ક્યાં ખર્ચો ઓછો કરવો, સાહેબ મુશ્કેલી ત્યાં એ છે કે પ્રાઇવેટ ટ્રસ્ટ જે છે ને એ મહાનગરપાલિકામાં કંઈ મહાનગરપાલિકાનો કંઈ રોલ નથી દેખાતો ને માત્ર પ્રાઇવેટ સંચાલિત પ્રાઇવેટ ટ્રસ્ટ છે એ જ માત્ર આનું વ્યવસ્થાને મેનેજમેન્ટ કરે છે। એટલે પ્રાઇવેટ ટ્રસ્ટ એ તો કોર્પોરેશન હસ્તકનું હોય છે એને જે તે સમય, ના ના એ રાજાશાહી વખતની આપેલી છે વસ્તુ। હા તો એ કોઈ પણ વસ્તુ છે રાજાશાહી વખતની હોય છે તો એની અંદર સરકારની અંદર ઠરાવો થતા હોય છે, કોર્પોરેશન ન હોય તો રાજ્ય સરકાર લેવલે નિષ્પક્ષતા આપણે જે અંદર જાગૃતતા લઈ આવી એનો ઠરાવ કરી અને એમને જો જે પણ ટ્રસ્ટ હોય એમને પણ એક એનો હિસાબ હોવો જોઈએ, આટલા પૈસા આવે છે, સામે દાતાઓ કેટલું ડોનેશન આપે છે, આપ્યા પછી સ્મશાનની કેવી વ્યવસ્થા છે, આ બધું ઘટતું હોય અને સ્મશાનની સારી વ્યવસ્થા કરતા હોય તો કદાચ ટ્રસ્ટ સારી રીતે ચલાવતું હોય તો ઠીક છે, તો કોર્પોરેશન ઘટતા પૈસા કોર્પોરેશને અથવા રાજ્ય સરકાર આપે અને કદાચ એની ન ઘટતું હોય તો એને વ્યવસ્થા કરવી જોઈએ। આ સ્મશાન છે એ બિઝનેસ નથી, એ માણસની લાગણી સાથે છોડાય જીવનનું છેલ્લું એમનું અંતિમ તબક્કાનું સ્થળ છે, એટલે એની સાથે ગંભીરતા હોવી જોઈએ અને એમાં બિઝનેસ ન ચાલે, કદાચ રાજાશાહી વખતનું હોય તો એ વ્યાપાર માટેનું સ્થળ નથી, એને એ લોકલ પોલિટિક્સ લોકો એમાં જાગૃતતા લઈ આવી અને અભિયાનની અંદર સાર્થક કરવું જોઈએ અને લોકોને મદદ કરવી જોઈએ। અને મને એવું લાગે છે કે પોલિટિકલી લોકો પણ જો એની અંદર સહકાર ન આપતો હોય તો લોકોએ જાગૃત થઈને અભિયાન ઉપાડવું જોઈએ, કારણ કે આ વિષય છે એ કોઈ પોલિટિકલ વિષય નથી, એક આસ્થાની સાથે જોડાયેલો છે અને માનવની અંતિમ વિધિ માટેનો વિષય છે। ત્યાં એવું છે કે ત્યાં સબવાહિનીના પણ પેમેન્ટ લેવામાં આવે છે, ત્યાં છાણાનું પણ પેમેન્ટ લેવામાં આવે છે, લાકડાનું પણ પેમેન્ટ લેવામાં આવે છે, એટલે આ રીતે ટોટલી આખું રેકોર્ડ ઉપર બિલ આપે છે અને આ રીતે એ લોકોને અંતિમ ક્રિયા પૂરી। અને ખાસ કરીને વાત દુઃખની વાત એ છે સાહેબ, સવારે 8 થી લઈને રાત્રે 8 વાગ્યા સુધી જ આ સ્મશાન ગૃહ ખુલ્લું રહે છે, 8 વાગ્યા પછી આ બંધ થઈ જશે। હવે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં 24 કલાક સ્મશાન ગૃહ ચાલુ રહે છે, એ તો હોવું જ ન જોઈએ। સ્મશાન ગૃહ છે, અંતિમ ક્રિયા માટેની જે પણ કાર્યવાહી છે એ 24/7 એ 24 કલાક અને 7-7 દિવસ ચાલુ જોઈએ, બંધ ન હોવી જોઈએ, બરાબર છે। અને કોઈ પણ આની અંદર અસમર્થ હોય તો એમની પાસેથી વહીવટ લઈ લેવો જોઈએ અને કોર્પોરેશન લેવો જોઈએ, એટલે એમાં લાકડાનો ચાર્જ, છાણાનો ચાર્જ, આ તમે કીધું સબવાહિની, તો આવા ચાર્જો ન લેવા જોઈએ, ઘણી જગ્યા છે ચાર્જ લેવા માટે, કદાચ કોર્પોરેશન હોય છે તો એક જગ્યાએ ટેક્સ વધારી દો, બધા લોકો ઉપર આવશે, પણ આની અંદર આ ન કરવું જોઈએ। એટલે મને એવું લાગે છે કે આ તમે જે વાત કરી રહ્યા છો તો એ તો દુઃખની બાબત છે કે અત્યાર સુધી રાજકીય પાર્ટી ગમે તે હોય, આજે હું ભારતીય જનતા પાર્ટીનો સભ્ય છું, ભારતીય જનતા પાર્ટીથી ઉપર માનવતા છે અને એ માનવતા મહત્ત્વની છે, એટલે માનવતાની દૃષ્ટિએ હું પણ કદાચ મેયરશ્રીને અને જે તે પાર્ટીના પદાધિકારીઓ છે એમને હું પણ કોલ કરીશ કે આ બાબતની અંદર આપ ગંભીરતા લ્યો અને આની અંદર વિચાર કરી અને ખૂબ આગળ આ કાર્યવાહી થાય અને લોકોની લાગણી માન થાય અને આ આ પ્રક્રિયાની અંદર કોઈ પણ જાતનો ચાર્જ ન લેવાય એવી હું વિનંતી કરું છું સાહેબ। આની અંદર એવું બન્યું છે જ્યાં સુધી ધારો કે હું જાગૃત પત્રકાર છું, મેં જે વસ્તુ જાણી છે એ લોકો કોઈ જાતનો હિસાબ પણ પૂરો માર્કેટમાં નથી મૂકતા બજારની અંદર અને કોઈ જાતની ટ્રસ્ટનું મેનેજમેન્ટ પણ કંઈ દેખાતું નથી, માત્ર પૈસા સિવાય ત્રીજી કોઈ વાતમાં રસ નથી। એટલે એ તો એ જ મેં તમને કીધું કે કોઈ પણ ટ્રસ્ટ ચલાવતું હોય તો એનો હિસાબ જોવો જોઈએ અને વ્યવસ્થા, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સંચાલન માટેની જવાબદારી આપી છે તો એવું તો નથી કે માલિક થઈને બેસી જવાનું છે, એનો સાહેબ માલિક જેવું ઉદ્યોગ કહેવાય છે, ત્યાં માત્ર એક જ વ્યક્તિ હસ્તક આખી વાત હાલે છે। એટલે એ જ વાત કરું છું કે એની ઉપર જાગૃતતા લઈ આવી અને હું પણ રજૂઆત કરીશ અને લોકોને પણ આપણે આ જે સંસ્થાઓ છે એમને કરશી કે ભાઈ બધા લોકો આની માટે જાગૃતતા અને એક અભિયાન ઉપાડે અને આ જે તમે કહેતા હોય તો વેપાર ચાલતો હોય તો બિલકુલ ચલાવવા ન દે, વેપાર નથી આ છે, એ આસ્થાનું કેન્દ્ર છે।
એટલે આ રીતે સંજયભાઈ કોરડિયા જે છે એ લડાયક છે, સાચું બોલનારા છે અને કોઈ ખોટી વાત સ્વીકારવા તૈયાર નથી. એટલે જામનગર કે જૂનાગઢ હોય, જામનગર એક છે એ ગુજરાતમાં જ આવેલું છે, કોઈ પાકિસ્તાનમાં નથી આવેલું, એટલે આના વિચારો પણ જામનગરમાં ચાલે જ. એટલે એવી શુભ ભાવનાથી એને પોતાના વિચારો વ્યક્તિગત એને રજૂ કર્યા છે અને એને કીધું છે કે રાજકીય રીતે હું પણ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે લાગતા વળગતા હું પણ આ બાબતની ફોન ઉપર ઇન્ફોર્મેશન આપીશ અને જાણકારી આપીશ કે જૂનાગઢમાં ચાલે તો જામનગર કેમ ન ચાલે. અને વાત આવી છે આ પ્રાઇવેટ ટ્રસ્ટની, તો પ્રાઇવેટ ટ્રસ્ટ જો ન પહોંચાતું હોય તો મહાનગરપાલિકાને એને સોંપી દેવું જોઈએ. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 45થી વધુ વર્ષના નાગરિકો માટેની વેક્સિનેશનની પ્રક્રિયા સંપૂર્ણ ઠપ થઈ ચૂકી છે. આ ઉપરાંત ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચોના કોરોનાના કારણે મૃત્યુ પણ થયા છે. આ બધી બાબતો ધ્યાનમાં રાખી જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્ર દ્વારા તાકીદે તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી અને નિયમિત બનાવવી જોઈએ એ પ્રકારની માંગણી જામનગર તાલુકા સરપંચ મંડળ દ્વારા કરવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ સરપંચ મંડળના પ્રમુખ મહેશભાઈ દ્વારા આ મુદ્દે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે, જે અત્રે પ્રસ્તુત છે. આજે જે આ બધા મિત્રોની છે એના અનુસંધાન છે કે ગ્રામ્ય વિસ્તારમાં જેને એકુક ડોઝ પૂરો થઈ ગયો છે રસીકરણનો અને બીજા ડોઝમાં 45 દિવસ થઈ ગયા છે અને બાકી છે છેલ્લા 4-5 દિવસથી અહીંયા વેક્સિન મળતી નથી અને અધિકારીઓને અરે ચર્ચા કરતા એ લોકોએ એવું કીધું કે હજી 15 તારીખ લગન વેક્સિન આવે એવી શક્યતા નથી. તો એના અનુસંધાને અમારી સરકાર અને અધિકારીઓને રિક્વેસ્ટ છે કે તાત્કાલિક અસરથી ગ્રામ્ય લેવલે જે રીતે આ વેક્સિનનો ડોઝ બાકી છે, સિટીમાં અત્યારે વેક્સિકરણ ચાલુ છે, એ ગ્રામ્ય લેવલે તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે. અને જે રેપિડ ટેસ્ટ છે એ રેપિડ ટેસ્ટ અત્યારે પીએચસી સેન્ટરો ઉપર બંધ કરી દેવામાં આવ્યા છે અને 7-7 દિવસે આરટીપીસીઆરના રિઝલ્ટ આવે છે તો તાત્કાલિક અસરથી રેપિડ ટેસ્ટ પાછા ચાલુ કરવામાં આવે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાજેતરમાં સરકાર સમક્ષ સંઘની માંગણીઓ રજૂ કરવામાં આવી છે. સંઘે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે કોરોનાની બીજી લહેરમાં 200થી વધુ પ્રાથમિક શિક્ષકો અને 500થી વધુ સરકારી કર્મચારીઓ કોરોના સંક્રમિત બન્યા પછી મૃત્યુ પામ્યા છે. આ મૃતક કર્મચારીઓના પરિવારજનોને સહાયરૂપ બનવા માટે સંઘ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કેટલીક માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં મુખ્ય માંગણી એવી છે કે કોરોના બીમારીને કારણે મૃત્યુ પામનાર પ્રાથમિક શિક્ષકના પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને રહેમ રાહે નોકરી આપવામાં આવે. આ ઉપરાંત કર્મચારીના પરિવારને જૂની પેન્શન યોજનાના લાભો, વિનામૂલ્ય શિક્ષણ તથા મેડિકલ અને ઇજનેરી જેવી વિદ્યાશાખામાં આ પરિવારજનોને પ્રવેશ માટે અગ્રતાનો લાભ આપવામાં આવે, તેમજ બિહારની રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો માટે જે યોજના જાહેર કરવામાં આવી છે તે પ્રકારની યોજના ગુજરાતમાં જાહેર કરવામાં આવે તેવી માંગણી સંઘના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા દ્વારા કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 1 વર્ષમાં આરોગ્ય વિભાગ સાથે સૌથી વધુ પ્રાથમિક શિક્ષકોને ફરજો સોંપાયેલી છે. આ ફરજો દરમિયાન અંદાજિત 200 જેટલા પ્રાથમિક શિક્ષકો અને 500 જેટલા સરકારી કર્મચારીઓ મૃત્યુભયમાં છે. બિહાર સરકાર મૃત્યુ પામનાર કર્મચારીના વારસદારને નોકરી અને વિશિષ્ટ પેન્શન આપે છે. રાજસ્થાન સરકાર 70 લાખની સહાય અને વિશિષ્ટ પેન્શન અને વારસદારને નોકરી આપે છે. ત્યારે ગુજરાત સરકાર પાસે પણ અમારી મુખ્ય માંગણીઓ છે, એમાં વારસદારને એક નોકરી આપવી, આશ્રિતોના કુટુંબમાં જે જૂની પેન્શન યોજના હતી એ મુજબ નવી પેન્શનના કર્મચારીને પણ લાભ આપવાના, મફત પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની સુવિધા આપવામાં આવે, તેમના વારસદારોને કાયમી વીમા પોલિસી આપવામાં આવે અને આ કુટુંબો છે એમને મેડિકલ અને એન્જિનિયરિંગમાં એડમિશનમાં અગ્રતા આપવામાં આવે. આવી અમારી માંગણી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ પત્ર દ્વારા કરવામાં આવી છે. જામનગર શહેર જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન છેલ્લા 2-3 દિવસથી ખાસ કરીને કોરોના દર્દીઓના મોતની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પાછલા 24 કલાક દરમિયાન શહેર જિલ્લામાં 59 મોત થયાનું જાણવા મળ્યું છે, જે પૈકી 38 જેટલા મૃતકો જામનગરના હોવાનું જાહેર થયું છે. જોકે ચિંતાનો વિષય એ પણ છે કે દર 24 કલાકે જામનગર શહેર જિલ્લામાં વધુ 700 જેટલા અથવા 700થી વધુ નવા કોરોના દર્દીઓ જાહેર થઈ રહ્યા છે. આજે બુધવારે સાંજે જાહેર થયેલી વિગતો પ્રમાણે પાછલા 24 કલાકમાં શહેરમાં વધુ 398 દર્દીઓ અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ 339 દર્દીઓ જાહેર થતાં સમગ્ર જિલ્લાનો 24 કલાકનો નવા પોઝિટિવ દર્દીઓનો આંકડો 737 થયો છે.
ગ્રીન વાયર ફાઉન્ડેશન દ્વારા સીએસઆર અંતર્ગત ધ્રોલ તાલુકાના લતીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સનું સાંસદ પૂનમબેન માડમે લોકાર્પણ કર્યું હતું. લતીપુર પીએચસીને આ એમ્બ્યુલન્સ આપવામાં આવતા હવે 13 ગામોની અંદાજિત 50,000થી વધુની વસ્તીની આરોગ્ય સુવિધામાં ઉમેરો થશે. આ એમ્બ્યુલન્સ ફાઉન્ડેશન દ્વારા રૂપિયા 18 લાખના ખર્ચે આપવામાં આવી છે. આ તકે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, લતીપુર પીએચસીના મેડિકલ અધિકારી ચાંદની સોજિત્રા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમસિંહ ચનિયારા, તાલુકા પંચાયત પ્રમુખ પોલુભા, જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર બીપી મણવર તેમજ ગ્રામજનો તથા આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ પૂનમબેન માડમે ધ્રોલ ખાતેના સરકારી આરોગ્ય કેન્દ્ર તથા ઉમા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ હોસ્પિટલની કોવિડ અંગેની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાંસદે હોસ્પિટલના ડોક્ટરો તથા સ્ટાફ સાથે દાખલ દર્દીઓની સંખ્યા, બેડની સંખ્યા, કેન્દ્રમાં ઓક્સિજનની ઉપલબ્ધતા, બાયસેપ સહિતના મશીનોની વ્યવસ્થા, દર્દીઓનો રિકવરી રેટ, આવશ્યક દવાઓની સુવિધા વગેરે બાબતે ચર્ચા કરી હતી. આ તકે જિલ્લા તથા તાલુકાના ભાજપના પદાધિકારીઓ અને જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી બીપી મણવર સહિતના આગેવાનો, ગ્રામજનો તથા આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્રોલ એપીએમસી ખાતે સાંસદ પૂનમબેન માડમે જનપ્રતિનિધિઓ તથા એપીએમસીના હોદ્દેદારો સાથે બેઠક યોજી વિસ્તારમાં કોવિડ સંક્રમણને ફેલાતું અટકાવવા અંગે જરૂરી સૂચનો કર્યા હતા. સાંસદે જનપ્રતિનિધિઓને પોતાના વિસ્તારોમાં કોવિડ સંક્રમણ અટકાવવા માઇક્રો મેનેજમેન્ટ કરવા તેમજ કોમોર્બિડ તથા મોટી ઉંમરના દર્દીઓમાં જો લક્ષણો જણાય તો સત્વરે તેમને આઇસોલેટ કરવા તાકીદ કરી હતી. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, શિવમ પ્લાઝા, પટેલ કોલોની, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 63524-55321. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરની વિશ્વવિખ્યાત દિગ્જામ મિલનું ઉત્પાદન એકમ ભરૂચ જિલ્લામાં લઈ જવાતા સેંકડો કામદારો નોકરી ગુમાવશે. કોરોના સામેની લડાઈમાં દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા રૂપિયા 32 લાખની સહાય જાહેર કરવામાં આવી છે. જામનગર જિલ્લાના તમામ નિવૃત્ત કર્મચારીઓએ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવી લેવી. જામનગર નજીકના દરડના લેન્ડ ગ્રેબિંગ કેસના મુખ્ય આરોપી વિજય માલાણીની રેગ્યુલર જામીન અરજી હાઈકોર્ટમાં મંજૂર થઈ છે.
ખંભાળિયાના એક શખ્સ વિરુદ્ધ ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી એક પરિવારને બદનામ કરવા અંગે ગુનો નોંધાયો. જામનગરમાં ચૈત્ર મહિના દરમિયાન ફાગણ જેવો પવન ફૂંકાતા મહત્તમ તાપમાનનો પારો 1.5 ડિગ્રી જેટલો ઘટ્યો છે. આજથી 14 વર્ષ પહેલા જીજી હોસ્પિટલ ખાતે એક સગીર દર્દીને અયોગ્ય સારવારથી નુકસાન થયું હતું. અદાલતે આ દર્દીને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. જામનગર રાજકોટ રોડ પર ફલ્લા નજીક એક ગેસ ટેન્કર પલટી ખાઈ ગયું હતું. ડ્રાઈવર તથા ક્લીનરને ઇજાઓ થઈ નથી. જામનગરના 70 વર્ષના રમેશભાઈ લાલુભા ખરાડી ગુમ થયા હોવાની ફરિયાદ થઈ છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક કોરોના પોઝિટિવ દર્દીઓને નેગેટિવ જાહેર કરવાની રમતો થતી હોવાનું જાણવા મળ્યું છે. 51 વર્ષના મોહનભાઈ કલાભાઈ ડાભી તે ગંગાબેનના પતિ તથા વિજયભાઈ અને જયેશભાઈના પિતાનું અવસાન થયું છે. 55 વર્ષના પુષ્પાબેન દાવડા તે અમિત શિવાની તથા વૈશાલીના માતાનું અવસાન થયું છે. ભાજપાના અગ્રણી મનોજભાઈ ચાવડિયાના 45 વર્ષના પુત્રી રસ્મિતાબેન તે રાજેશભાઈ ભીમાભાઈ જાપડાના પત્ની તથા દિવ્યા કિશન અને સનીના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશના અર્થતંત્ર પર કોરોનાની બીજી લહેરની ગંભીર અસરો સ્વીકારતી આરબીઆઈ. ધોરણ 10ની બોર્ડ પરીક્ષા રદ કરવા વડી અદાલતમાં પહોંચતું વાલી મંડળ. જામનગરમાં રિલાયન્સ નિર્મિત 400 બેડની કોવિડ હોસ્પિટલનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી. જામનગર કોર્પોરેશનની આરોગ્ય શાખાની ખુલ્લી પડતી ઘોર બેદરકારી. વિનામૂલ્યે અંતિમ ક્રિયા ઝુંબેશમાં સાથ પુરાવતા જૂનાગઢ ભાજપાના મહાનુભાવો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.